મિત્રો કળિયુગની આગમવાણીમાં દેવાયત પંડિતનું આગવું નામ છે મિત્રો દેવાયત પંડિતે જેટલી પણ આગમવાણી કરી છે અત્યાર સુધી બધી જ આગમવાણીઓ મિત્રો સાચી પડી છે તો સાતસો વર્ષ પૂર્વ આગમવાણી કરનાર દેવાયત પંડિત મિત્રો જેને સાતસો વર્ષ પહેલાં જ ખબર હતી કે શું શું કળીયુગમાં થવાનું છે અને અત્યારે જે થઈ રહ્યું છે અને હવે આવતા આવનારા સમયમાં શું થશે કારણ કે સાતસો વર્ષ પહેલાં આગમવાણી કરનાર દેવાયત પંડિતની મોડાસાના રાજકોટ ખાતે સમાધિ આવેલી છે મિત્રો કોરોનામાં જ્યારે સમગ્ર દેશ લોકડાઉન લાગી ગયું અને રસ્તાઓ સુમસાન બની ગયા હતા ત્યારે સાત દાયકા અગાઉ સંત દ્વારા કરવામાં આવેલ સુના નગર મોજાર આ આગાહી અક્ષર સાચી પડી છે મિત્રો સુના નગર અક્ષર દેવાયત પંડિતની કરેલ અનેક આગાહી સાચી પડી છે મિત્રો ત્યારે આવેલ દેવરાજધામ અરવલ્લી સાબરકાંઠા સહિત આસપાસના જિલ્લામાં શ્રદ્ધાળુઓ માટે આસ્થા કેન્દ્ર બની રહ્યું છે મિત્રો દેવરાજ પંડિતે ભારતીય વેદ અને પુરાણોમાં ઉલ્લેખ જોવા મળે છે મિત્રો કે પૃથ્વી ઉપર ચાર યુગ વીતશે જેમાં સતયુગ ત્રેતાયુગ અને દ્વાપ યુગ કળિયુગ ઉલ્લેખનીય છે તો આજે વાત કરવી છે આવાજ ભયાનક કાળ એટલે કળિયુગની મિત્રો સાંભળતા જ તમારા શરીર ધ્રુજવા લાગશે અને પગ નીચેથી જમીન પણ સરકી જશે મિત્રો જ્યારે આખી દુનિયાની રચના કરવામાં આવી ત્યારે ભગવાન બ્રહ્માને પિતા વિષ્ણુને પાલન કરતા અને શિવને સહાર કરતા ગણવામાં આવ્યા જ્યારે ચાર યુગની વાત કરવામાં આવી હતી જેમાં પહેલું સતયુગ પછી ત્રેતાયુગ પછી દ્વાપરયુગ અને છેલ્લે કળીયુગનો ઉલ્લેખ આપણા પુરાણોમાં કરવામાં આવે છે એવું મનાય છે કે કળીયુગના સમાપ્તિ સમયે મોટો પ્રલય આવશે જેનાથી પૃથ્વી જળમગ્ન બની જશે મિત્રો કળીયુગમાં જ યુવતીઓ ધનવાન માણસને પતિ બનાવશે તેમજ ગરીબ તર તરછોડી દેશ પૈસાનો વધુ પડતો ઉપયોગ તો ઘર બનાવવામાં જ પૂરા થશે મિત્રો કળીયુગની યુવતીઓ પોતાના મુજબ જીવન વિતાવશે અને તેનો સ્વભાવ તેમજ આચરણ વિલાસી બનીશે અનીતિથી બીજાનું અનિત કરવામાં પછી નહીં ફરે કળીયુગમાં પૂર અને સુકા દુકાળ જેવી પરિસ્થિતિઓ મોટે ભાગે સર્જાશે માનવને જીવનમાં ક્યાંય પણ ચેન નહીં પડે કળીયુગમાં વરસાદ ના અભાવે ખાનપાનની વસ્તુઓની કમી આવશે જેના કારણે ઘણા માનવ સાધુઓની જેમ ફળ ફૂલ અને પાન ખાઈને જીવન ટૂંકાવશે કળિયુગમાં માનવ જીવન નાની મોટી પરેશાનીઓથી ઘેરાયેલો રહેશે અને મોટે ભાગે માનવો સ્નાન કર્યા વગર જ ભોજન આરોગી લેશે અંતિમ ક્રિયા શ્રદ્ધા દેવપૂજા અને તર્પણ વિધિની કોઈ પણ નહીં કરે કળિયુગની સ્ત્રીઓ લોભી વધુ ખોરાકવાળી તેમજ બુદ્ધિહીન હશે ને આ ઉપરોક્ત જણાવેલ તમામ શબ્દો મહર્ષિ વેદવ્યાસજીના છે મિત્રો સ્ત્રીઓ પોતાના પતિને તેમજ ગુરુઓનો પણ આદર સત્કાર નહીં કરે અને બાળકોનું પેટ ભરતા પહેલાં પોતે ભોજન આરોગી લેશે મિત્રો કળિયુગનો માનવ ભગવાનના અસ્તિત્વ ઉપર શંકા કરશે તેમજ ચોર અને રાજાનું વર્તન એક સમાન લાગશે બધાને માત્ર ને માત્ર પૈસા જ દેખાશે સ્ત્રીઓ નાની વયે એટલે કે સોળ વર્ષમાં જ ભગવાન શ્રી નારાયણ કળિજુગ વિશે જ્યારે ઋષિ નારદને સમજાવતા હતા તો તેમણે જણાવ્યું હતું કે આ સમય સમયે જેમાં પુરુષો પોતાની પત્નીને આધીન થઈ અને રહેશે તેમજ સ્થિતિ એક ચાકર જેવી હશે તેમજ પોતાની પત્નીના કવેણ પણ તેમણે સાંભળવા પડશે જ્યારે કળિયુગના આ પાંચ હજાર વર્ષ પૂરા થશે ત્યારે મા ગંગા વૈકુંઠમાં પાછા ફરશે અને અત્યારની ગંગા નદી છે એ સુકાઈ જશે મિત્રો ધાર્મિક કાર્યો ઓછા થશે બળવાનનું રાજ ચાલશે તેમજ સમાજમાં કોઈ વ્યવસ્થા નહીં હોય અને આખો સમાજ હિંસક બની જશે નાની નાની વાતોથી એકબીજાના વિરોધ બનશે શાસ્ત્રનું પાઠ બંધ કરવામાં આવશે અને અનૈતિક કાર્યો વધશે ત્યારે ભાઈ ભાઈમાં પ્રેમ નહીં દુશ્મન દુશ્મનાવટ વધશે અને સ્ત્રી પુરુષો અધર્મ આચરશે પુરાણો મુજબ કળીયુગનો સમયગાળો મિત્રો ચાર લાખ બત્રીસ હજાર વર્ષનો છે તો કોઈ પણ વ્યક્તિ પોતાના ઘરમાં દેવી દેવતાઓની છબી પણ નહીં રાખે આ રીતે જ્યારે બધા વર્ષ પૂરા થશે અને છેલ્લે દાયકામાં માનવનું જીવન તકલીફોથી ભરેલું હશે આકાશ પાતાળ એક સમાન લાગશે પ્રદૂષણને લીધે દૂષિત થયેલું વાતાવરણ અગ્નિ વર્ષાશે તેમજ પંચતત્વો જેવા પૃથ્વી વાયુ જલ આકાશ અને અગ્નિ પ્રલયને આમંત્રિત કરશે અત્યારે તો હજુ શરૂઆત જ છે હજુ તો ઘણા વર્ષો બાકી છે પરંતુ આપણે આપણી આજુબાજુ આ બધું જોઈએ છીએ પણ નાના કરતાં વધારે કપરો સમય ત્યારે માત્ર ને માત્ર ભગવાન ઉપર વિશ્વાસ રાખનાર જ બચી જશે મિત્રો ત્યારે આવી ભવિષ્યવાણી વર્ષો પહેલાં દેવાયત પંડિત કરી ગયા હતા મિત્રો દેવાયત પંડિત દાડા દાખવે સુણી લે દેવડ દે નાર આપણા ગુરુએ આગમ બાંખ્યા જૂઠડા નહીંરે લગાર દેવાયત પંડિત આ ભવિષ્યવાણી પોતાના ભજનો દ્વારા વર્ષો પહેલાં કરી ગયા છે મિત્રો કે બેટી કમાશે ને બાપ ખાશે ને ભૂંડો આવશે કાળ માવતર જણ્યા મેલશે ભૂપને લેશે ભાળ ભૂપ લેશેના ભાળ માણસ માણસને ને સત્ય સુપાશે સૂતલ જૂઠા જગ વખાણ એવા દેવાયત પંડિત દાડા